કોરોના વાયરસને લઈને લગાવવામાં આવેલા લોકડાઉન બાદ અનલોક વન અને અનલોક ટુ શરૂ થઈ ગયા છે પરંતુ હજુ શાળાઓ શરૂ કરવામાં આવી નથી જેને લઈને શાળા દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને ઓનલાઇન શિક્ષણ આપતી શાળાઓ દ્વારા ફી માંગવામાં આવતી હોવાથી વિરોધ ઉભો થયો છે જેને લઈને યુથ કોંગ્રેસના સભ્યોએ ડીઓ કચેરીએ તાળાબંધી કરીને સૂત્રોચ્યાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોરોના વાયરસને લઈને લગાવવામાં આવેલા લોકડાઉન બાદ અનલોક વનમાં ધંધો રોજગાર શરૂ થયા હતા અને અનલોક વન બાદ અનલોક ટુમાં પણ ધંધો રોજગાર શરૂ થયા સમયમાં વધારો કરવામાં આવ્યો પણ શાળાઓ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી જેને લઈને શાળાઓ તરફથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ માટે ફી માંગવામાં આવતા વાલીઓમાં વિરોધ ઉભો થયો હતો ત્યારે આ મામલે યુથ કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ડીઈઓ કચેરીએ અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે જેમાં આજે ડીઈઓ કચેરીએ આવેદનપત્ર પર ન સ્વીકારવામાં આવ્યું હોવાનું કહીને યુથ કોંગ્રેસના સભ્યોએ ડીઓ કચેરીએ તાળાબંધી કરીને સુપ્રોચ્યાર કર્યા હતા યુથ કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું કે ઓનલાઈન શિક્ષણના નામે ઉઘાડી લૂંટ બાબતે સુરત યુથ કોંગ્રેસ દ્વારા ડીઈઓને રજૂઆત કરવા માટે ગયા હતા આ દરમિયાન ડીઓ કચેરીના દરવાજા બંધ કરીને તમામ કાર્યવાહી બંધ છે તમારી રજૂઆત કે આવેદનપત્ર સ્વીકારી શકાશે નહીં તેવું જણાવાયું હતું જેથી યુથ કોંગ્રેસ દ્વારા ડીઓ કચેરીએ તાળાબંધી કરવામાં આવી છે આગામી દિવસોમાં પણ જો ડીઓ વિદ્યાર્થી વાલીના હિતમાં નિર્ણય નહીં લે તો યુથ કોંગ્રેસ દ્વારા વાલીઓને સાથે રાખીને ચોંકાવનારા કાર્યક્રમ આપવામાં આવશે